મિત્રો, હાસ્યની સાથે એક બે વાતો જીવનમાં ઉતરી જાય એવી પણ થઈ જાય. હા જોજો, અત્યારે ઘણી વાર આપણે ટીવી જોતા હોય ને એવા કાર્યક્રમ જાયમાં હોય અને વચમાં જાહેરાત એવી લોહી પીએ. હા, એમાંય જો મેચ ચાલતી હોય એમાંય વચમાં જાહેરાત આવે ને તો મોટા થઈ જાય ગભી જેવા. પણ મિત્રો, જાહેરાતનો વિરોધ હું નથી કરતો, કારણ કે એ જાહેરાત થી તો ટીવી હાલે, નહીતર તો ટીવીના ડબલાય બંધ થઈ ગયો. હા, છોકરાઓને જાહેરાત નથી ગમતી, ટીવીના કાર્યક્રમો ગમે છે. પણ એક બીજી વાત એ છે, જેમ છોકરાઓને ટીવીમાં જાહેરાત નથી ગમતી ને એમ જુવાન છોકરાઓને અટાણે મા બાપે નથી ગમતા. પણ એ નથી ખબર મા બાપે કાળી મજૂરી કરીને છોકરાઓને મોટા કર્યા. હા, એ જેથી છોકરાઓના મગજમાં આવી જાય ને તેથી છોકરાએ મા બાપને વાલ કરતા શીખી જાય. હા, મા બાપને જે માણસ રાજી કરી દે ને એના ઉપર 33 કરોડ દેવી દેવતા રાજી થઈ જાય. પણ અટાણે તો ક્રિકેટનો જમાનો, હમણાં 2 જણા ભેગા થઈ ગયા હતા, એક જણો કે મોટા મારા દાદા એવા બધા ખેલાડી હતા, ક્રિકેટ રમવામાં એટલા બધા હોશિયાર હતા, એક વાર એ દડાને હોય જાટકીની ફટકો માર્યો અને દડો આકાશમાં ચડી ગયો, હજી સુધી હેઠો નથી આવ્યો. હા, ત્યાં તો બીજો બોલ્યો, એ કે મારા દાદા એવા જ સારા ખેલાડી, કોઈ દિવસ આઉટ થાય જ નહીં, પણ એક વાર એવું બન્યું, કોણ જાણે ભગવાન જાણે ક્યાંથી ઓચિંતાનો દડો આવ્યો અને સીધો સ્ટમ્પ પર પડ્યો અને આઉટ થઈ ગયા. કારણ વિનાના બેઠા બેઠા દી કાઢતા હોય. હા, લગ્ન તો થયા ન હોય, એમને વાંઠા આટા મારતા હોય અને વાતો કરતા હોય. આમ તો એક બાપાને કોઈએ કીધું કે આમ તો વાંઠો ને ટાંટો બે હરખા. બાપા કે એવું નથી, વાંઠો અને ટાંટો બે માં ઘણો ફેર છે, ગામડામાં બળદ ને ટાંટો કે એક દુહો છે, વાળ ઘોળની વાતમાં સમજે ધોરી શાન, પણ અણધાર્યો જાય આદમી એનું દુખડું શંકર દાન. ખેડૂત ગાડી લઈને જતો હોય, ગાડું લઈને જતો હોય અને જે બાજુ વળવું હોય એ બળદની રાંસ ખેંચે ને તો બળદી એ વળી જાય છે. પણ આજના માણસને કવિતા રૂપી, દુહા રૂપી, વાર્તા રૂપી આપણે રાયસું ખેંચી છીએ તોય માણસ વળતો નથી. હા, ટાંટાને વાળવો હોય એમનો બાપા કે વળે ને વાંટાને ના પાડો ત્યાં પેલા જાય. એ કે ટાંટો નળતો હોય ને તો પાંજરા પૂળમાં મેલી અવાય, આ વાંટાને ક્યાં મેલવા જવું. એ કે ઠાંઠો વેચી નાખો તો થોડાક રૂપિયા આવે, આ વાંઠાને વેચવા ગયે હામાં 500 દિયો તો કોઈ લેતા નહીં. હા, પણ ઘણા માણસના સ્વભાવ એવા હોય. હા, બે ત્રણ જણાવે ઘોડાની ચોરી કરી, વેલા વખતમાં તો આવા વાહનો નહોતા, ઘોડા હતા. એ 2-3 ઘોડા ચોરી અને ગુજરાતમાં એ કે વેચી આવી આપણે. એ ગુજરાતમાં વેચવા ગયા અને હાઈને ટાણે બાવળના થળે ઘોડા બાંધીને હૂતા, ઉઠ્યા ત્યાંથી કોક ચોરીને વિયા ગયા. અને પછી મૂંઝાણા, હવે પૈસા નંબરે પાસે કરવું હું, એને ક્યાં ઘોડા વેચશું એટલે લીલા લેર છે. તો ભળના દીકરા ન્યા કોકની ગોડામમાં માલ ફેરવવા રહી ગયા અને ઘેરે ખુલ્લું પોસ્ટકાર્ડ લખ્યું અને એમાં લખ્યું તું બાપુજીને માલુમ થાય કે જે ભાવે ઘોડા લીધા હતા એ જ ભાવે વેચાઈ ગયા. હા, એટલે એના બાપાને ખબર હોય કે આ ચોરી લીધા છે ને કોક ચોરી ગયા. જે ભાવે ઘોડા લીધા હતા એ ભાવે ભાવમાં વેચી નાખ્યા છે, માટે ભાડાના પૈસા મોકલજો એટલે ઘીરે વૈયા આવે. બોલો, એમને માટા મારતા હતા. હા, એ એક ભાઈના તો છોકરા એવા વહરા. હા, દુકાને ગયા હોય ને તો કોઈ માણસ બૂટ ચંપલ કાઢીને દુકાનમાં કંઈક લેવા જાય તો આનું એક ચંપલ ઓલાની દુકાન મૂકી આવે, ઓલાનું એક ચંપલ આની દુકાને મૂકી આવે, આખા ગામના અટાણું કરવા આવે એ બધા માણસોના બૂટ ચંપલ બદલાવી નાખે. આવા વાયડા આપણને એમ થાય કે એના છોકરા કરતા વાવાઝોડા હારા. એ ભાઈ ગુજરી ગયા, ગુજરી ગયા માણસો લોકાય આવતા હતા, એમાં એક ભાઈ બોલ્યા કે બિચારા શું કઈ ભેગું લઈ ગયા, જો વૈયા ગયા. કે એક જણો કે ભેગું કઈ લઈ ન ગયા, પણ આ બે અહીં મૂકી ગયા ને વાહડા એનું દુઃખ. આ બૂટ ચંપલ બદલાવી નાખે, કોકના રીંગણા લઈને વ્યા જાય છે, આ બે ને ભેગા લઈ ગયો હોત ને તો હારું હતું. ઈ વયો ગયો, આ ઉભા વાંહડા અહીં મૂકતા ગયા ને એનું અમને દુઃખ છે. એક ભાઈ તો એક વાર દેશી દારૂની કોથળી ઠબકારી ગયા, દેશી દારૂની તો આપણને ખબર છે, પછી એમાં શું બાકી હોય. પાનવાળાની દુકાને જઈ અને ગટરમાં પડી ગયું.
ગટર માં આમ આડો પડ્યો જાણે નાનું એવું શેક દેમ બાંચવું એવું લાગે. ઈ પાણી ભરાણો અને ઈ માણસો નો ટ્રાફિક જામ થયો, એમાં એક બેન આવીને ઉપાડ્યા, અરે રે બિચારો એ કે પડી ગયો, હું વાય આવી છે. એક ભાઈ ન્યા ઉપાતા એ કે વાય નથી આવી, ડબલું મારી ગયો. અરે રે બિચારા નહીં કે આમ તો જો કુતરા મોટા સાફ કરે છે, કુતરા સમજે છે પણ માણસાઈ માણસમાં માણસાઈ મરી ગઈ કે એ કે આનું કોઈ નહીં હોય. એક બેન ઉભા રહીને કે, એક ભાઈ કે હું કે ખબર, એ કે એના તો બતાય છે આ કોઈ નો નથી, આ પડ્યો એ હમણાં લઈ જાય એને બે ધોલ મારી. હજી એટલી વાત થતી ત્યાં પોલીસ વાળાની ગાડી આવીને ઉપાડીને ઢહળીને જેમ કપાસિયાનો કોથરો નાખે એમ ગાડીને નાખ્યો. અને પોલીસ વાળાની ગાડી હાલતી થઈ એટલે એક બેન ઉભા ઉભા કે, આ પોલીસ વાળા છે બિચારા ને હારું જો હાંચવી લીધો. હવે એને કેવો હાંચવો એ ન્યા જાવ ખબર. એકવાર પ્રાથમિક શાળાના શિક્ષકે રાજીનામું આપ્યું અને એમાં લખ્યું હતું કે આ શાળાના શિક્ષકો આચાર્યથી ડરે છે, આ શાળાના આચાર્ય રહ્યા કેળવણી મંડળના પ્રમુખથી ડરે છે, અને કેળવણી મંડળના પ્રમુખ છે એ વિદ્યાર્થીઓના વાલીઓથી ડરે છે, અને વાલીઓ વિદ્યાર્થીથી ડરે છે, અને વિદ્યાર્થી કોઈથી ડરતા નથી, એના કારણે અમે રાજીનામા મૂક્યા. એકવાર નિશાળે સાહેબે છોકરાઓને પૂછ્યું કે સત્ય અને ભ્રમ એમાં શું તફાવત. એક છોકરો ઊભો થયો અદપવાળી, સાહેબને કે તમે અમને ભણાવો છો એ સત્ય છે, પણ તમે એવું વિચારતા હોય કે અમે ભણીએ છીએ ને એ તમારો ભ્રમ છે. સાહેબને ઘૂમરે નાખી દીધા. એમ એક દી એક સાહેબે એક છોકરાને ઊભો કરીને કીધું કે તારું આખું નામ બોલ. એ કે કેશવજી. અરે કે આખું નામ બોલ. એ કે આમાં આખું નામ આવી ગયું, મારું નામ આવી ગયું, મારા બાપાનું નામ આવી ગયું, મારી બાનું નામ આવી ગયું. કે એમ કેવી રીતે? એ કે મારું નામ કેશવ છે, મારા બાપાનું નામ સૌજી છે, અને મારી બાનું નામ વજી છે. એમાં કેશવજી ભેગું કર્યું એને. પણ અટાણે જમાનો એવો આવી ગયો છે, છોકરાઓને ભણવામાં ધ્યાન દેવું નથી, ધંધામાં ધ્યાન દેવું નથી, આ જલસા કરવા છે ને પાછું કરોડપતિ થવું છે. હા, એક જણો તો હમણાં લોટરીની ટિકિટ ઓછી કે રાખીને હું તો 45 લાખની ટિકિટ હતી અને રાતે સપનામાં લાગી ગઈ. એ પછી તો ન હોય ત્યાં સુધી અમને વાલી અમારી ઝૂંપડી, બાકી તો વખત આવ્યો ઝૂંપડીના પૂરા ડફોડેફ ઉડી જાય ને સ્લેબ ભરાય. હા, તો 2 માળનું તો મકાન બનાવ્યું, ઘરની જીપ લીધી, ડ્રાઈવર રાખ્યો, પછી પોતાને જીપ ફાવી ગઈ, ડ્રાઈવરને એમને સપનામાં સપનામાં રજા દઈ દીધી પગાર આપી. પછી 2 માણા જીપ લઈને ફરવા નીકળ્યા, બરોબર લીંબડીના સીમાડે પૂગ્યા અને માલતારીની ભેંસ આડી પડી, તે હોય જાટકીન બ્રેક મારીને તો ખાટલાની ઈ કાઢ નાખી. પાછો પડ્યો પડ્યો એની ઘરવાળી ને કે કાચ નથી ફૂટ્યો ને? એની ઘરવાળી કે કાચ નો દીકરો સામાન કામે જા, આ એક ખાટલો હતો ઈ અળાવી નાખ્યો. એ કે આ ટિકિટ ઓછી કે પડી ગઈ પડી હતી ને એમાં સપનામાં લાગી ગઈ. એ કે સપનામાં મરી કેમ ન ગયો? હા, તારા જેવાના હિસાબે તો આ ધરતી માથે વરસાદ નથી થતા. અને વાતે સાચી. જો એક દી એક બેન આમ બજારમાં નીકળ્યા, બીજા બેન હામા મળ્યા, એને કે આજ તો અમે કે બહાર અગાસીમાં હુતા હતા તો આખી રાત વીજળી થઈ, વરસાદ ક્યાંક બહુ પડ્યો હોય છે. ત્યાં બેને કીધું કે વીજળી નહોતી થતી, અમારે ઘરની વેલ્ડિંગની દુકાન છે ને, છોકરા રાતે વેલ્ડિંગ કરતા, કારણ વિનાના મગજ ફેરવોમાં એ કે હવારમાં ઉઠીને. હા, એક એક વાર તો અમારો ગામડામાં એક જગ્યાએ કાર્યક્રમ સિંહોરની બાજુમાં, ત્યાં તો હું બસમાં જાઉં કાર્યક્રમ, 50 રૂપિયા મળે એમાં કાંઈ તેથી મોટરું ના વેત નહોતા. તો હું તો બસમાં ગયો અને ત્યાં 5 વાગે પૂગી ગયો, સરપંચનું ઘર પૂછ્યું, ત્યાં તો 8-10 જણા ભેગા થઈ ગયા, દાંત કાઢવા વાળા આવ્યા, દાંત કાઢવા વાળા આવ્યા, અને સરપંચને ઘીરે ગયા, સરપંચ ઘીરે નહોતા તો અડતું ગામ ભેગું થઈ ગયું. એમાં વાણંદ આવ્યો ને ફળિયામાં એ તો 4 નું દેગડું ચડાવ્યું જબરજસ્ત, એ રકાબીઓનો થોકડો લઈને બધાને રકાબીઓ બાટી. આમ તો રકાબીઓમાં જે લીટા માર્યા છે ડિઝાઇન નથી, આ ચા આટલો પીવો એનું માપ છે, બાકી ઘણા તો આખી આખી કાંઠા સુધી ભરીને ચા હોળતા હોય બેઠા.
ઈ ચા બરોબર આમ કાઢ્યો ને ત્યાં સરપંચ આવી ગયા, ઈ બધા રામ રામ કર્યા ને અમે બેઠા ને ચા પાણી પીતા. ચા હજી તો આમ પીવાઈ ગયો ને રકાબી મૂકીને ત્યાં તો જેમ તલવાર સુરવીરો મ્યાન માંથી કાઢે એમ બીડીયું કાઢ્યું બધા. હવે હું તો બેઠો બેઠો જોઉં ભાઈ ઘરમાં ધુવાણ અને ડમરીયું ચડાવ્યું, અડધું ગામ ભેગું થઈ ગયેલું કે આજે સરપંચ લાગે આવી ગયા. હા ધીરુભાઈ આવ્યા એટલે ના તો પડાય નહીં. એ બીડીઓ સરપંચ ની બાકસ સરપંચ ની ધુવાણાની ગટરે ગટરું ચડ્યો. મને કે લ્યો તમે એકાદી ઠબકારો. મેં કીધું ભાઈ હું નથી પીતો. તો કે લાવો અમારી કોઈ જુડી આવવા દે. બધા હળગાવીને બેઠા હતા ને એમાં 60 વર્ષના એક માજી આવ્યા. ઈ કે ભાઈ આમાં દાંત કાઢવા વાળા કોણ છે? ભાઈ કીધું કે આ ભાઈ બેઠા એ તો મારી પાસે બટા. મને એ કે બહુ દાંત દુખે હાલ ઝડપ કરી કે. અરે માજી મેં કીધું હું કલાકાર છું, હું દાંત કાઠવા વાળો નથી. સરપંચ ને કીધું આને સમજાવો. એ ડોશી માં એવું સમજાતા કે આ દાંત ના ડોક્ટર છે. ઈ કે મને હવે જમકુડી હમી જડીતી કેતી હતી સરપંચ ને આજે ભાઈ દાંત કાઢવા વાળા આવવાના. આવી નાની નાની વાતોમાં ઘણી વાર હાસ્ય મળી જાય. એક જગ્યાએ અમારો ડાયરો એ બરોબર આમ પ્રોગ્રામ જામેલો અને સવારના લગભગ 4 વાગ્યા હતા એટલે અમારા ભેગા બિહારી ભાઈ ગઢવી હતા. એને ભેરવી રાગ જમાવ્યો તબલાની ત્રમજીત બોલે અને ભેરવી રાગ એટલે આમ વાતાવરણ છવાઈ ગયેલું. એમાં એક મોટા મોટા જતિયા વાળા એક ભાઈ આવ્યા અને આવતા હવે ધૂણવાની ધરણાટી બોલાવી. તે એવા ધૂણ્યા આજુબાજુમાં ધૂળીની ડમરીઓ ચડી. માણસો ઉઠી ઉઠીને ભાગવા માંડ્યા. મેં કીધું ભાઈ આ શું છે? એ કે આ ભાઈ ધૂણે છે. એટલે હું તો ઉભો થઈને ત્યાં ગયો. મેં કીધું આ ક્યાં માતાજી? મને કે ભેરવી. મેં કાનમાં કીધું આ ભેરવી માતાજી નું હોય આ ભેરવી રાગ હાલે. અને ઘર ભેગો થઈ જાય હવે કોઈ દી આવતો નહીં હો પ્રોગ્રામમાં. ઈ ઉભો થઈને ગયો એ ગયો હજી સુધી પ્રોગ્રામમાં મળ્યો નથી કે. હા ઘણી વાર કારણ વિનાના માણસો ધંધે લગાડી દે. ભેરવી રાગ છે ઈ એને ખબર નથી એને એમ કે આ ભેરવી ગાતા હોય એટલે ઈ માતાજી એ છે. અમુક અમુક ને ગમે ઘોડાનું ગીત ગાવતો હોય ધૂણવા મને ઘોડા પૈડીમાં આવતા હોય. હા એક અમારા ગામમાં એક ભાઈ છે એને ઘરનું હાર્મોનિયમ લીધું એને એમ કે આપણે કલાકાર થઈ જાય. અને ઉનાળામાં ધોમ તડકો અને દોઢ વાગ્યામાં એ દોઢ વાગ્યો હોય છે ઉનાળામાં મધ તડકો જામેલો બધા હુતાતા આખું ઘર અને હાર્મોનિયમ કાઢીને વગાડવા મળ્યું અને જાત જાતના રાગ વાગે. એને તો સૂરની કાંઈ ખબર ન પડે અને ગીત ઉપાડ્યું હોવે વગો એવા મોટા ખોરડા રે લોટ. એના બાપા બાજુના ઘરમાંથી ઉપા થઈને આવ્યા કે અટાણે તે વગોવ્યા. હા વો વગો એ સારું છૂટા છેડાય થઈ જાય કે આને ક્યાં નાખવું અમે. એ પેટી બંધ કરાવી ને બે ધોલમાં મારી. હા એક ભાઈ તો એકવાર દવાખાનામાં ગયા પગમાં ફ્રેક્ચર થઈ ગયેલું. ડોક્ટર સાહેબ ને કે સાહેબ સારી દવા આપજો. અરે કે દવા એવી આપું તમે 20 દિવસમાં હાલતા થઈ જાઓ. એમ તો કે આ 20 દિવસમાં તમે હાલતા થઈ જાઓ. ઈ દાખલ કર્યા એમાં એક દી ડોક્ટર સાહેબ ને એ હાજા થઈ ગયા પછી બજારમાં હામા મળ્યા. તો ડોક્ટર સાહેબ કે આજ કેમ આમ? ઈ કે તમે કહેતા હતા ને 20 દિવસમાં હાલતો કરી દઈશ, નકર ઘરની ગાડી હતી પણ આ તમારું બિલ ભરવામાં ગાડી વેચાવી નાખી. હવે પગે હાલીને હાલતો થઈ ગયો છું. હા એક ભાઈ તો છેલ્લા દહ કે હતા. એ ડોક્ટર એને શું કે ખબર? એ કે હવે તમે 1 કલાકથી વધારે નહીં જીવો. બહુ રોગ ગંભીર છે. 1 કલાકથી વધારે તમે નહીં જીવી શકો. એ કે તમારે કોઈ સગા સંબંધીને મળવું હોય ને તો તમે કહો એટલે બોલાવી દઉં. દર્દી હુતો હતો કે મારે સગા સંબંધીને મળવું નથી, મારે એક સારા ડોક્ટરને મળવું છે. તમારે પતાવી દેવો એમ હું પતીશ નહીં કે. હા એક જણો તો ઘડિયાળની દુકાને ગયો. તે વેપારીને જઈને કીધું કે ઘડિયાળું બતાવો. તે ઘડિયાળ 2-3 બતાવી, 2-3 મોડલ બતાવ્યા પણ ગઈમાં નહીં. એ કે આ નહીં ને ઓલી નહીં ને ઓલા કે ભાઈ આ ઘડિયાળ બહુ સારી છે અને તમે કહેતા હોય ને તો કંપનીનો ભાવ છે ને એનાથી ઓછા ભાવમાં તમને આપી. એટલે ઓલાએ કીધું કે આ વેપારીને કે આ ઓછા ભાવમાં તમે ઘડિયાળ આપો આમાં તમારી વાહે વધે, હું તમારા છોકરા ભૂખે મરે આમ. આમાં કાંઈ વધે નહીં તમારી વાહે. તો ઓલા કે ભલે ને અમને આમાં કાંઈ ન મળે પાછું રિપેરિંગનું અમે કરી છીએ ને. હા એ કે આની બદલીમાં રિપેરિંગમાંથી કાઢી લઉં અમે. હા અમારે તો ગમે ને રૂપિયા કાઢવા છે ને કે. એટલે સસ્તામાં ઘડિયાળ આપે ને ખોટવાય એટલે રિપેરિંગ કરીને 150 રૂપિયા લઈએ. એને કાંઈ મોંઘવારી ન નડે. ભલે ઘડિયાળના વેપારી ગઈટા થઈ ગયા, એમાં એમ તો એક ડોશીમાં ગઈટા થઈ ગયેલા.
તે છોકરાએ આમ ડેલી પાસે ખાટલો નાખી દીધેલો, જબરી લાકડી બેચણી વાંપની અને ડોસીમાં લાકડી રાખીને બેઠા હોય ત્યાં ખાટલે. એ કૂતરું આવ્યું નથી ને કાંઈ ઢીંઠામાં દાઈબું નહીં. કૂતરા ડેલી આવતા બંધ. એમાં એક મહેમાન આવ્યો હતો ને, મહેમાને કીધું ડોસીમાના છોકરાઓને કે આ માજીનો ખાટલો રહ્યો ને એ ડેલી પાસે રાખો, માં અહીંયા એક ચાળિયામાં લઈ લ્યો, આ કૂતરાનો વંશ નહીં રહે. એ ડોસીમાનો ખાટલો રહ્યો એ ડેલીએથી એક ઢાળિયામાં લીધો. એમાં એક ઢાળિયાની બાજુમાં જ બે માળનું મકાન એક ભાઈનું, તે ત્યાં એક બેને બટેટા બાઈપાય છે, પાણી આમ પતરામાંથી નાખ્યું, તે પાણીનો દદેડો પડ્યો. ડોસીમાં બેઠા બેઠા કે હાય મહારાજ, હાય આવો ને આવો, દોઢેક કલાક આવે તો તળાવ ભરી ગયું. હવે જોઈ આવો, કૂતરાના મોઢામાંથી લોહી નથી હુકાનું, આમાં તળાવ ન ભરાય કે. આ કૂતરાઓને છૂટી ઝપટું કરી સારી કરી, ત્યાં વરસાદ આવે નકર આ ધરતી માથે માયગા મેં વરસતા, ગાયની ખરી જેવડી વાદળી ઓતરમાંથી ચડે ને બારે મેઘ ધરતી માથે ખાંગા થઈ જતા. શું કામ માણસના જીવન ધર્મમય હતા. આ જ્યારે જ્યારે ધર્મ ઘટ્યો છે ને ત્યારે માણસના જીવનની માલિપા કંઈક દુઃખ આવ્યા છે, કંઈક રોગ આવ્યા છે, વરસાદ વિદાય લઈ લે છે, નકર કાંઈ આ આપણી નદીમાં ગાંડા બાવળ ઉગે. ભાદર નદીમાં ગાંડા બાવળિયા ઉગી ગયા. આ એક ભાઈ એક દી બસમાં બેઠા હતા ને, તેમાં કંડક્ટર આવ્યા, બોલો ક્યાં જવું છે? એ કે મારે જ્યાં જવું હોય ને, એટલે કે જ્યાં જવું હોય ને એમ ન હાલે, તું કે ક્યાં ગામ જવું છે એ ગામની ટિકિટ આપું. ટિકિટ છે નહીં? એ કે બસમાં બેઠા છો, એટલે કે આ દેશ આપણો, આ આપણે બધા એક દેશના નાગરિકો, આ બસ એ આપણી કહેવાય, એમાં ટિકિટ લેવાની હોય? કંડક્ટરે બહુ હોશિયાર, એ કે તો જેલે આપણી કહેવાય. પોલીસ વાળાને બોલાવ્યા અને કે આપણી જેલમાં પૂરવા નાખજો, બે ભાંઠા આપણા જ કહેવાય. હા, અમારે કાલાવડ રોડ ઉપર ઉમી એસટીડી છે, મહેશભાઈ ત્યાં બેઠા હોય, એમાં હાઈ જે બધા માણસો ફોન કરવા આવે, એક ભાઈ ત્યાં ઉભા હતા નિમાણા થઈને, એટલે મહેશભાઈએ કીધું ભાઈ તમારે ફોન કરવો છે? એ કે ના ના, મેં તમારો નંબર અમદાવાદ મારી ઘરવાળીને આપ્યા છે ને, એટલે એ ફોન અહીંયા આવવાનો. ત્યાં તો ઓલા એ લાકડી કાઢી, ઓ ઉપડ્યો જ કે તું તારા જેવા ઘરા ગાવ, એમાં અમારે શું લઈ લેવું? હા, એક તો માન બે પાંચ રૂપિયા મળતા હોય ને એમાં અમારો નંબર તમે આપ્યો હોય કે. હા, બે મિત્રો બેઠા હતા ને, એમાં એક જણાએ વાત કરી કે રૂપિયાની કિંમત હાવ ઘટી ગઈ. હા, અટાણે એક જમાનામાં તો હો રૂપિયા નાણાં વાળો માણસ કહેવાતો, એના બદલે એ કે હો રૂપિયા તો 25 પૈસા જેવા થઈ ગયા. ત્યાં તો એનો મિત્ર બેહણીઓ મારવા મળ્યો કે આ તે વાત બહુ સારી કરી. કે કેમ? એ કે મારા ઉપર 4 લાખની ચોરીનો આરોપ છે, એટલે હવે 1 લાખ ગણાય. કેમ જાણે એ પોતે જજમેન્ટ લેવાનો હોય. આ કારખાને એક શેઠ ને નોકર ને માથાકૂટ થઈ ગઈ હતી, કારીગરે શેઠ ને એક ઉપાડીને ઝાપટ મારી, પણ એક ઝાપટ મારી અને સાયકલ માંથી બેસી ગયો. શેઠે વાહે સ્કૂટર કર્યું તો હાથ નો આવ્યો, પંખા વિના ની સાયકલ પણ બુલેટ જાય એમ બરને. શેઠે તો પોલીસ સ્ટેશને ફરિયાદ કરીને એમાં એ કેસ આવ્યો, કોર્ટમાં એને હાજર કરવામાં આવ્યો. એક બાજુ શેઠ ઉપાતા અને એક બાજુ એ ઝાપટ મારી હતી કારીગર ઉભો હતો. ન્યાયાધીશે ન્યાય આપ્યો, એ કે શેઠ આ કારીગરે તમને એક ઝાપટ મારી ને કે હા કારીગરને કે 50 રૂપિયા દંડ ભરવો પડશે તારે. તો કે 50 રૂપિયા આપી દઉં, પણ એ શેઠને કયો આ બાજુ આવે મારી પાસે, શેઠને હાથો આ ઝાપ. ન્યાયાધીશને એમ કે આ પોલીસ ખાતું છે, એટલે બધા માણસો છે, કામાક બીજું કાંઈ બને નહીં, સામેના પિંજરામાં શેઠ ઉભા હતા એને બોલાવ્યા. એ કે જાઓ તમે તમારે, એ 50 રૂપિયા આપે એ લઈ લ્યો. શેઠ બાજુમાં ગયા ને ફેરવીને બીજી ઝાપટ મારી, એ કે આલ્યો આ 100 રૂપિયા એમ થાય 50 છૂટા નતો. બોલો, હામી બે ઝાપટ કરી લીધી, આને મોંઘવારી નો નડે કઈ. પણ બદલાતા જમાનાના રંગ નિરખી અચરજ જાગે, વખત એવો આવ્યો કે હાથી બજારે પૈસા માગે. રાજકોટના કવિ રતિલાલ પાલા લખે છે કે બદલાતા જમાનાના રંગ નિરખી અચરજ જાગે, વખત એવો આવ્યો કે હાથી બજારે પૈસા માગે. માનવીઓ ગીત લલકારે જનાવરના રાગે, અને માણસને જોઈને ગધેડા ભળકીને ભાગે. હમણાં એક જણો ગાતો હતો, મને કે મારા ઉપર ઘોળ નથી થઈ, મેં કે તારા ઉપર ધોકાની ઘોળ થાય, આમાં રૂપિયાની ઘોળ ન થાય. પણ રતિલાલ પાલા આગળ લખે છે, પુત્રને જન્મ દઈ
જનેતા વન વગડે ત્યાગે, સ્ત્રી પુરુષના સંબંધ બંધાય છે વગર ધાગે, નકલી વેશ ધરનારા અસલી જેવા લાગે, અને કનૈયાના મુખે બંસરી તેદી બસુરી વાગે. માણસનું જીવન હાવ બદલાઈ ગયું છે. હા, એક ભાઈને એની ઘરવાળી કે તમે હજી કપડાં લેતા આવજો ને, આ એકાદી સાડી લેતા આવજો ને. ઓઈલો કે મેં તમને ઘેરે બધો પગાર આપી દીધો ને, હવે આ બધી વસ્તુ શું કામ મગાવો? કે પગાર આપ્યો છે, ઓવર ટાઈમ ના ક્યાં આપ્યા? ઘેરે બેઠી બેઠી હું ઓવર ટાઈમ ના હિસાબ કરે. હા, એ કે ઓવર ટાઈમ ના પૈસા વહેતા હોય ને એમાંથી કે લઈ આવજો. હા, એક ભાઈ એના મિત્રને કીધેલું કે બુધવારે મારા ઘેરે જમવા આવજો. કે બુધવારે મારા ઘેરે જમવા આવજો. એમાં બપોરના 12 વાગે ભેગો થઈ ગયો. એ કે હારું થયું, રસ્તામાં મળી ગયો, હાલ ઘેરે જાય. એટલે એનો મિત્ર કે તમારી ઘરવાળીને જ ખબર છે ને કે હું જમવા આવવાનો છું. કે હા ભાઈ, તારા હારુંથી તો સવારે 1.5 કલાક માથાકૂટ થઈ. હવે બોલો, પછી ત્યાં જમવા જવું, બસ પકડી લેવી, શું કરવું એમ? હા, ને જમણવારમાં ઘણા બીજાને ત્યાં પલોઠી વાળતા હોય. હા, એક જગ્યાએ તો લગ્ન બીજાને ત્યાં, અને હરકે હરકે આ જુવાનડા ભેગા થઈ ગયા. એમાં શરત બાંધી એક જણો 90 લાડવા ઉલાડી ગયો. બોલો, તે જે જમવા આવ્યા તે બધા જોઈ રહ્યા કે આ મરી જાય આઈને. પણ 90 લાડવા ખાઈ ગયો ને એક ગાગર પાણી પી ગયો. અને પાડો ધરનાટી બોલાવે એવો તો ઓડકાર નાખ્યો. અને તાળીઓની ગળગળાટી થઈ ગઈ. 90 લાડવા ખાઈ ગયો ને 150 રૂપિયા જીતી ગયો. અને પાછો એના ભેગો હતો, એને હું કે ખબર એ કે ઘેરે તાર ભાપી ને કેતો નહીં, મેં 90 લાડવા ખાતા છે, નહીં તો આજે વાળું નહીં આપે, ભૂખો મરી રહી. બોલો, હજી ઘેરે જઈને એને હજી ન્યાય ખાવું તું. હા, ઘણા ગમે ને ત્યાં લગ્ન હોય લાડવા ને દાજ કાઢતા હોય બેઠા બેઠા. હા, ઘણા ન કેતા હોય કે હમણાં ક્યાંય ગામમાં ભાગવત સપ્તાહ નથી, તમે બાપ દીકરો કરો ને, ખબર પડે. હા, એક ભાઈ ને ભાગવત સપ્તાહ હતી, અને એમાં કૃષ્ણ જન્મોત્સવ હતો. એક ભાઈ તો દોથા ફરી ફરીને આમ પરચુણ ના ઘા કરે ને બલાંગુ મારે, નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલકી. એમાં એક ભાઈ જોઈ ગયા કે આ પૈસા ઉડાડી એના છોકરાને રૂપિયો કોઈ દી વાપરવા ન આપે, અને આજે આટલી બધી દાતારી કેમ આવી ગઈ? કે આ દોથા ભરી ભરીને પરચુરણ ઉડાડે, બાજુમાં જઈને જોયું તો પોથીમાંથી પરબારી લઈને ઘા કરતો. હા, આને કઈ કોઈ દી મોંઘવારી ન નડે. આ ઘણા વાતો કરતા હોય ગામમાં કે હમણાં આપણા ગામમાં કોઈ સપ્તાહ નથી બેહાડી, તે તમે બાપ દીકરો બેહાડો. આ ખબર પડે તમારે કોકને ન્યા જ આનંદ કરવો હે. એક દી તો એક ભાઈ દવાખાને ગયા, માથામાંથી લોહી આયેલું જતું. આ જેમ બહુ સારા વરસાદ થયા હોય ને ભાદરવામાં સીપરામાંથી પાણીના રેગાળા ન હાલે, એમ ટકામાંથી રેગાળા આયેલા. જમાદાર તો હજી સવારમાં હજી ચા મગાવીને પીતા, ત્યાં લોહી લુહાણ ટકો ને ત્યાં ઉભો રહ્યો આમ શકર વકર ડોળા, રોવા જેવો થઈ ગયો. સાહેબ કે બોલો ભાઈ શું છે? એ કે સાહેબ ફરિયાદ કરવી છે. કે બોલો. એ કે મારી ઘરવાળીએ માર્યું મને. તમારી ઘરવાળીએ આવું મારી લીધું તમને? કે હા. એ કે સાહેબ હવે હળાળ કળિયુગ આવી ગયો, પેલા તો આપણે છૂટા જોડા ગઈઠા મારી લેતા ને તો એની ફરિયાદ ન થતી. નાટાણે એ કે મને આમ જોવો ટકો રંગી નાખ્યો હવારના પોરમાં, ત્યાં તો જમાદાર સાહેબે રોવા જેવા થઈ ગયા. એ કે તમે ભાગશાળી છો ને, તમે ભાગશાળી છો, ત્યાં તો ઓલો ગરમ થઈ ગયો. એ કે હવારના પોરમાં 7 વાગ્યા ટકો ફોડી નાખ્યો મારી ઘરવાળીએ, અને ભાગશાળી છે નો? જમાદાર કે તમે ભાગશાળી કેવા આવી કે ફરિયાદ તો કરી શકો? અમારે તો જવું ક્યાં કઈ બોલાવને, એમ થયું કે આ બાયુ પોલીસ વાળાઓને મારે. હા, માણસ બહાર ગામ વૈયા જાય શું કામ? અહીં બધા ઓળખતા હોય, એટલે બહાર ગામ જાય ને તો ત્યાં વળી બધા ખાટલા ઠાળી દે, મહેમાન આવ્યા એટલે 8-8 દી ધામા નાખીને બેઠા. હા, અને પાછા માણસ ગમે ત્યાં ગયા હોય ત્યાંથી જાય ઘેરે, શું કામ? ધરતી નો છેડો ઘર. અને ઘેરે જાય ને એટલે જ માણસને ખબર પડે, હોય એવા ઘેરે વળતા રે. હા, ગમે એવો મોટો માણસ હોય ઘેરે જાય એટલે તરત એને એના ઘરના કઈ ખાટલા નું ઢાળી દે, લ્યો પધારો પધારો. ત્યાં જાય એટલે મંડે ઘકલાવા, તો ખબર પડે કે આપણે મહેમાન જેવું કઈ નથી. ઓ ભાઈ, ધંધે સડી જાય. હા, એ એક વાર તો ચૂંટણીમાં એક ભાઈ ભાષણ કરતા હતા. એ ભાષણ કરતા ત્યાં તો કાળો દેકારો ધરણાટી બોલ્યો, બહ બહાટી હાકલા ને પડકારા. એ ભાષણ કરતા કરતા એ રાજકારણી ભાઈ કે ભાઈ બધા શાંત થઈ જાઓ, મારું ભાષણ 10 મિનિટ શાંતિ જાળવીને સાંભળો, બધાને 20-20 રૂપિયા વાપરવા આપીશ.
ત્યાં તો ડબલ પડકારા થયા. ઈ કે આ દેકારો કરવાના હામા પક્ષ વાળા એ પચી પચી આપ્યા. બોલો આ ધરણાથી બોલાવવાના તો અગાઉ લઈ લીધા, એને ખબર નહીં. એક ભાઈ ના બાપા મરણ પથારીએ પડ્યા. આમ તો માણા રૂપિયાથી દવા ખરીદી શકે, આયુષ્ય નહીં, કુદરતની કૃપા હોય ને એટલું જ જીવાય. માણસ રૂપિયા દે અને અનાજ ખરીદી શકે, ભૂખ નહીં. ભગવાનની કૃપા હોય તો ભૂખ લાગે, નકર ભૂખ ન લાગે. આ રૂપિયાથી માણસ છે ને ખાટલા ખરીદી શકે, નીંદર નહીં. નીંદર કુદરતની કૃપા હોય તો જ આવે, નહીતર એસી રૂમમાં પરસેવા વળે. હા, નીંદર નથી આવતી. આ દવાથી દવાથી માણસ જીવી નથી શકતો. માણસ ને થોડીક રાહત રહે, કળ ઉતરી જાય. એ બહુ દવાઈઓ કરી પણ બાપા હાદા નથી, આ ગુજરી ગયા. આપણા કાઠિયાવાડમાં રિવાજ છે કે માણસો લોકાય આવે, એમાં હગા વાલા બધા લોકાય આવતા હતા. એમાં જે બાપા ગુજરી ગયા હતા ને એના છોકરા પાસે એના માહા બેઠા, અને એના માસાએ કીધું કે બેટા તારા બાપા છેલ્લી ઘડીએ કાંઈ બોલ્યા? તઈ છોકરો રોવા જેવો થઈ ગયો કે મારા બાપા બોલવાના હતા પણ મારી બા આવી ગયા ને બિચારા બોલી ન હોય ગયા. બે આંખમાં એ કે બબે આહુડા આવી ગયા પણ મને કઈ કહેવાનું હતું એ મન નહીં, એની મનમાં રહી ગયા. બોલો, માણસ ને છેલ્લી કડીએ આવી ધાકું રહી જાય છે, એની ઘરવાળી એ કેવા લાડ લડાવ્યા છે. હા, પુરુષ વંકો પાઘડી નેણા વંતી નાર, એવી જોડી જેને મળે એને થઈ જાય બેડો પાર. એવી જોડી મળે કોને, પ્રીતે ભલા પારેવડા, મોર કરે મલાટ, હરખે હરખા તો મળે જો લેખા હોય લેખ લલાટ. હારા કિસ્મત હોય તો ઘરમાં બે માણા હારા મળે, નકર અટાણે કજોડા જ ભટકાણા. હા, એક છપ્પર પગીને બીજો મળે ચાંપલો, માને નહીં કોઈની શીખ. એવી જોડી જેને મળે ઘર ઘર માગે ભીખ. હા, ઘરમાં બે માણા હારા હોય ને તો જીવન જીવવાની મજા આવે. એકબીજાના વિચારોને ઓળખી હગે એમ હોય ને આ તો જીવન જીવવાની મજા આવે. બાકી જીવન માણસને ઝેર થઈ ગયા હટાણે. હા, અટાણે માણસના જીવનની માલિકા હવા જ નથી રહ્યા. માણસના ઘરની માલિકા અટાણે બધી વસ્તુ છે પણ શાંતિ નથી રહી, કાંઈ શાંતિ વેચાતી નથી મળતી. હા, એ તો અંદરથી માણસનો આનંદ હોય. છાશને રોટલો ભેગા બેહીને ખાતા હોય ને ત્યાં જીવન જીવવાની મજા હોય. મારો એક મિત્ર છે, હમણાં એક દી આમ બજારમાં લાકડી લઈને નીકળ્યો તો થોડીક વાર સુધી પાછો આવ્યો, માથામાં લોહી નીકળી ગયેલું. મેં કીધું આ શું થયું? મને કે એક ભાઈ સાયકલ લઈને જતા હતા, નવી સાયકલ આમ આરા ઝબકા જતા, મને વળી આનંદ આવી ગયો કે લાકડી ભરાઈ ઉલડીને પડ્યો અને માર્યો એ કે મને. તો મેં કીધું ભલા માણા આવો અરખ ન કરાય તારે. આ માણા કોઈ પડી ગયો એને બેઠા કરે, આ તો જાતો તો એને હાજે હોરા ને હેઠો. મને કે એ વાત સાચી. હવે મારે મને કે સેવા કરી લેવી, આ મગજ મારે કઈ નથી કરી. એમ કરીને વયો ગયો. દોઢ બે મહિને એક દી મને ભેગો થયો ને ત્યાં તો એ માથામાં પાટો બાંધેલો ને હાથમાં બે પગમાં પાટા ને ઘોળિયું લઈને નીકળવા. મેં કીધું આ શું થયું? મને કે તે ઉપાય તમે સેવાનું કહેતા હતા ને આ વખતે હું સેવામાં મરાઈ ગયો. મેં કીધું કેમ? ઈ કે એક ભાઈ સ્કૂટર લઈને નીકળ્યા. એમાં બહેનું એવું, ઈ સ્કૂટર લઈને ભાઈ ને હવારમાં વહેલું જવું હતું એટલે સ્કૂટર ઉપર હવા લાગે, એટલા માટે એના ભેગો કોટ હતો તે હવરો ન પહેર્યો. બટન વાહેરીએ ને એમ કોઈએ કીધેલું કે એમ પહેરો ને પાછળ બટન બંધ કરો એટલે છાતીમાં હવા ન લાગે. એ અવળો કોટ પહેરીને જતા હતા સ્કૂટર લઈને, સ્કૂટર થયું સ્લીપ, પડી ગયા એ ભાઈ. ત્યાં આવડો આ ન્યાથી નીકળ્યો, તેને આમ જોયું, તેને એમ થયું કે આનું ડોકું ફરી ગયું છે, ડોકું આમ થયું. બોલો, કોટ અવળો હતો, મોટું હવરું હતું, એ મોટું હવરું કરીને કોટ ની હારે મિલાયું ને એમાં મળ્યું. એમાં એ કે એના ભાઈઓ ની આવી ગયા ને તો મને પાવડા ને કોદળ્યું. મને કે દોઢ મહિનો દવાખાનામાં છો, તમે જલસા હોય ત્યાં આવો. મને કે કોઈ દવાખાને ડોકું ટાણ્યું. મેં કીધું અમારે ક્યાં આવી જરૂર છે તારી? અને અમે આમ કીધું તું કોકના માથા સીધા કરજો. હા, હાઈલા જતા હોય ને ગમે ને ફૂલખેડી મૂકી. હા, એક દીત એક ભાઈ ના લગ્ન હતા, એમાં વળી રાતે પાન ખાવા નીકળ્યા. વરાજાએ કાળા ચશ્મા પહેરેલા. એમાં એક અજાણ્યા ભાઈ ની ઉપા થઈ કે આ ભાઈ ને કે પૂછતું નથી હું સુરદાસ છે? ત્યાં તો ભેગા જાની હતા. એ કે ભાઈ બોલો એ બોલો, બોલતો ને સુરદાસ ને ક્યાં દે છે? કે આ લીર ના લાડા જેવો એકનો એક દીકરો છે, આ નાથા બાપા ને એના લગ્ન છે. એટલે લગ્ન છે એટલે કે અટાણે ચશ્મા પહેરવાના. આ કે માપો પડે ને માપો ઠીક, એ કે આ આયલો દાહન કુતરા માથે પડશે ને કુતરા મારી નાખે. અને આને ક્યાં મોતિયો આવ્યો કાળા ચશ્મા છબકાઈ રહ્યા.
હા લગ્ન જોઈજો, કે લગ્ન વરરાજાના હોય, વરરાજાને હરખ ન હોય એટલે તેના ભાઈબંધ ને હરખ હોય, બે ગલોફે પાન ચડાવે જેમ ડોબું ઓગારે સીડી હોય. હા અને અમથે અમથા ઠેલી માંથી આથી ઉતરી સાહેબ ફટાકડા લઈને ભડાકા કરતા. હા વરરાજો જમવાનો બે ત્યાં એ તો બાહું ચડાવ્યું ને એ બેહી ગયા. વરરાજાને તો આવવા દો. એક જગ્યાએ જાનપરણી વિદાય લેતી હતી તો એ કન્યા પક્ષ ના બધા રોતા હતા. એક ભાઈ એ કીધું કે આ બધા રોવે છે ને, આ મગન પૈણું આવ્યો એ ક્યાં નથી રોતો. ઓલા કે એ પછી આખી જિંદગી રોહે.